ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવે છે કે કપાસમાં નવી ફૂટ લાવવા માટે કેવા ખાતરો અમે વાપરી. હવે ખેડૂત મિત્રો, ઘણા ખેડૂત ભાઈઓ નાઇટ્રોજનવાળા ખાતરો વધારે પ્રમાણમાં આપવાથી એવું સમજતા હોય છે કે નવી ફૂટ વધારે આવશે. ખેડૂત મિત્રો, તમારી વાત પણ સાચી છે, પરંતુ નાઇટ્રોજનવાળા ખાતરો વાપરવાથી આપણને ખબર જ છે કે પાછોતરી અવસ્થામાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ પણ ઘણો બધો વધી જાય છે. અને નાઇટ્રોજનવાળા ખાતરો વધારે પ્રમાણમાં વાપરીને નવી ફૂટ લાવશો તો જે નવી કૂંપાણો નીકળશે તેમાં ખાસ કરીને ચૂસિયા પ્રકારની જીવાતોનો ઉપદ્રવ પણ ઘણો બધો વધી જશે. આ તમારે ખાસ ધ્યાનમાં લેવા જેવું છે ખેડૂત મિત્રો, કારણ કે હવે પાછોતરી અવસ્થામાં ગુલાબી ઈયળના કારણે ઘણું બધું નુકસાન ખેડૂત મિત્રોને જાય છે. આ ઉપરાંત ખેડૂત મિત્રો, ચોમાસું ઋતુમાં આપણે જે ફાલ ફૂલ કપાસના છોડમાં હોય છે તેનાથી પણ વધારે નવી ફૂટ લાવશો તો કદાચ ફાલ ફૂલ છે તે તમને જોવા મળશે. પરંતુ ઠંડી છે તે વધારે પ્રમાણમાં શિયાળામાં પડતી હોવાથી અને ક્યારેક વધુ પ્રમાણમાં ઠંડી પડી જાય ત્યારે ઘણી વખત ઝીંડવા છે તે એકદમ કહેવાય ને કે સંકોચાઈ જાય છે. કહેવાય ને કે સાદી ભાષામાં આપણે કહી તો કૂંઠાઈ જાય છે. ટૂંકમાં જે ગોઢો જે ઝીંડવું બરાબર ફાટવું જોઈએ તે ઝીંડવું શિયાળામાં તમે ખેડૂત મિત્રો તૈયાર કરવા જશો હવે નવી ફૂટ લાવીને તો આ પ્રશ્ન પણ જોવા મળશે. એટલા માટે તમારે ખેડૂત મિત્રો ઝીંડવા વજનદાર થાય ભરાવદાર થાય તે માટે પોટાશ ખાતર ન આપેલું હોય તો પોટાશ ખાતર આપી દો, અથવા તો મેગ્નેશિયમ સલ્ફેટ ખાતરની જરૂર હોય તો મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર આપો. તો પણ તેલીબિયા પાક હોય કપાસ તો તેમાં તેલની ટકાવારીમાં ખૂબ સારો એવો વધારો કરી સરવાળે વજનમાં વધારો કરી આપે છે. અને હવે ખેડૂત મિત્રો, નવી ફૂટ તમે લાવશો તો બરાબર ફાલ ફૂલ અવસ્થા તમને ચોમાસું ઋતુમાં જે કપાસના છોડમાં જોવા મળે છે તેનાથી અનેક ગણી ફાલ ફૂલ અવસ્થા પણ જોવા મળશે. પરંતુ અત્યારે જે ઝીંડવું 5-6 કે 7 ગ્રામનું થતું હોય તે ઝીંડવું હવે ફૂટ લાવીને જે ખેડૂત મિત્રો કપાસમાં ઝીંડ ફાલ ફૂલ પકડાવીને ઝીંડવા આવે તો તે માંડ 2-3 ગ્રામની આસપાસના થશે. કારણ કે ઠંડીમાં જે ઝીંડવાનો પણ જે અંદર જે રૂ છે તે ભરાવવું જોઈએ તે પણ ઓછું ભરાય છે. ટૂંકમાં ઝીંડવાનો વજન ઘણો બધો ઘટી જાય છે. એટલા માટે ખેડૂત મિત્રો, અત્યારે અમારા અનુભવ પ્રમાણે તમારે પિયત પાણીની સુવિધા હોય અને કપાસ છે તે કહેવાય ને કે 75-80% જેટલો પાકી ગયો હોય તો તમે ખાસ કરીને બીજા શિયાળુ પાકોનું વાવેતર કરી નાખો તો પણ તમારા માટે ખૂબ સારું રહેશે. અને અમુક ખેડૂત મિત્રોને એવી ઈચ્છા છે કે અમારે કપાસ ઊભો રાખવો છે અને શિયાળુ પાકોનું વાવેતર નથી કરવું, તો તેવા ખેડૂત મિત્રો છે તે 13-40-13 જેવા ખાતરો આપીને પણ ખૂબ સારા એવા ફાલ ફૂલ છે તે કપાસમાં પકડાવી શકે છે. નવી ફૂટ લાવવા માટે ઘણા બધા ખેડૂત ભાઈઓ છે તે ઉપર ઘણા બધા માઇક્રોન્યુટ્રન્ટ અને સૂક્ષ્મ પોષક તત્વોના છંટકાવ કરે છે અને સાથે સાથે જિબ્રેલિક એસિડના છંટકાવ કરવાથી પણ ઘણી બધી ફૂટ છે તે ખેડૂત મિત્રો લાવતા હોય છે. તો તમે પણ ખેડૂત મિત્રો ખાસ કરીને નવી ફૂટ લાવવા માટે કેલ્શિયમ નાઇટ્રેટ છે અથવા તો 13-40-13 છે આવા ખાતરો છે તે ટપક પિયત પદ્ધતિમાં આપીને અથવા ઉપર છંટકાવમાં પણ સ્પ્રેયર પંપ દ્વારા છંટકાવ કરીને પણ નવી ફૂટ છે તે ખેડૂત મિત્રો મેળવતા હોય છે. તો ખેડૂત મિત્રો, આ સંપૂર્ણ માહિતી અમે અમારા અનુભવ આધારિત અમે તમારા સુધી પહોંચાડી. અમારી આ જ માહિતી મુજબ તમારે ચાલવું કે ન ચાલવું નિર્ણય તમે લઈ શકો છો. તમને ફાયદો થઈ શકે તેમ હોય તો અમારી માહિતી મુજબ તમે ચાલી શકો છો, બાકી તમારી રીતે જે તે નિર્ણયો લઈને કપાસની ખેતીમાં ખૂબ સારું ઉત્પાદન મેળવો, સારા બજાર ભાવો મેળવી ખૂબ પ્રગતિ કરો તેવી આશા સાથે ખેડૂત મિત્રો આ માહિતી આ વિડીયોમાં પૂરી કરી છે. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો. આભાર ખેડૂત મિત્રો.